નમસ્કાર નેસ ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્રો જરના કે હાલના મુખ્ય સમાચાર પર જૂનાગઢ જિલ્લાના બેલખા ગામમાં ક્ષત્રિય ખાટ રાજપૂત સમૂહ લગ્નમાં 47 જેટલા નવ દંપતીઓએ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી અને સેલ્યુટ આપીને રાષ્ટ્રગીત ગાઈને અભિનંદન આપ્યા હતા. બિલખા ગામ ખાતે ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજ દ્વારા 47 નવદંપતી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજપૂત ખાટ સમાજ દ્વારા રાષ્ટ્રગીત ગાય અને વીર જવાનને સેલ્યુટ આપી અભિનંદન પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નમાં કુરિવાજો વ્યસન મુક્તિ, ધૈંગ પ્રથા, કુરિવાજો સમાજને બંધ કરવા જેવી માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં બીજેપીના સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ મિનિસ્ટર જશુમતીબેન કોરાટ, લોકલાડીલા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા તેમજ ભાગવત કથાના આચાર્ય કૃષ્ણાદીદી હાજર રહ્યા હતા. આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજના જિલ્લાના પ્રમુખો, તાલુકાના પ્રમુખો, ખાટ રાજપૂત યુવા શક્તિ સંગઠનના યુવાનો અને આખા રાજપૂત સમાજના પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલાએ આ સમૂહ લગ્નને સફળ બનાવ્યા હતા. ક્ષત્રિય ખાટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા સમૂહ લગ્નનું સુંદર મજાનું આયોજન થયેલ અને આ પ્રસંગે સમાજના આગેવાનો, વિવિધ ક્ષેત્રમાંથી પધારેલા વિવિધ સમાજના પણ આગેવાનો અને સાંસદશ્રીએ પણ અહીંયા સમય આપ્યો એ પણ આવ્યા, સંતો પણ આવ્યા અને ખાટ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આ શુભ પ્રસંગે શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપી અને જે આપણા સૈનિકને, પાઇલોટને, અભિનંદનને પાકિસ્તાને અહીંયા વાઘા બોર્ડર સુધી પહોંચાડી દીધો અને એમનું પણ સ્વાગત કર્યું ત્યારે એમને પણ અમારા આખા સમાજે અભિનંદન પાઠવ્યા છે અને આપણા વડાપ્રધાન મોદી સાહેબ એને પણ આખા સમાજ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને આવા દેશ માટે મજબૂત નેતા કાયમી કામ કરતા રહે એવી પણ બધા આખા સમાજની શુભકામના. વંદે માતરમ, ભારત માતા કી જય. બિલખા ગામની અંદર અમારી જ્ઞાત એટલે ખાટ રાજપૂત સમાજના સૌ અગ્રણીઓ જેમ કે પ્રવીણભાઈ, સૌ કોઈએ પણ આ સમૂહ લગ્નની અંદર ખૂબ સરસ આયોજન, હું તો ઘણા બધા સમૂહ લગ્નમાં ગઈ છું પણ આ સમૂહ લગ્ન જોઈને મને ખૂબ ઉત્સાહ થાય છે કે અમારી જ્ઞાતિની અંદર આ ભાઈઓ બધા ખૂબ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે, આ દીકરીઓને પરણાવી રહ્યા છે અને દીકરીઓને પરણાવવું એ તો બહુ આપણા જ્ઞાતિની અંદર, હિન્દુની અંદર બહુ સરસ એટલે કે કન્યાદાન બતાવ્યું છે. ચાર દાન છે પણ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કન્યાદાન છે અને એમાંય પ્રવીણભાઈ જેવા વ્યક્તિ દીકરીઓને આવી રીતે કન્યાદાન કરતા હોય તો એ બહુ કૃતજ્ઞતાની વાત છે. એવી રીતે આજ આ ગામની અંદર દાદાની જગ્યા ઉપર દીકરીઓના સંલગ્ન અહીંયા પૂર્ણ થવા જઈ રહ્યા છે અને દીકરીઓ બધાને પણ કન્યાદાન કરી અને પ્રવીણભાઈએ ખૂબ જ એક જીવનની અંદર આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને આ દીકરીઓ પણ પોતાના જીવન સાથી સાથે લગ્નની અંદર લગ્ન પૂર્ણ કરી અને પ્રભુતામાં પગ માંડવા જઈ રહી છે. આજરોજ બિલખા મુકામે ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજ આયોજિત 47 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા શક્તિ સંગઠનના માધ્યમથી આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, સાથે સાથે દાતાઓના પણ ખૂબ એમ કહીએ કે મહેરબાનીથી લે કે જે ભામાશાઓ છે સમાજના એના માધ્યમથી પણ આજે આ સમૂહ લગ્નનું આયોજન કરીને ખૂબ આ સમૂહ લગ્ન આજે સફળ થયા છે. સમાજ આખો આજે લગભગ એમ જોઈએ તો અહીંયા એક મેળાવડાના રૂપની અંદર મળ્યો છે એટલે સમાજને અને દીકરીઓને હું મારા વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજના યુગની અંદર આ સમૂહ લગ્નનું આયોજન કરવું ખૂબ જરૂરી છે કેમકે અત્યારે મોંઘવારી એક બાજુ એટલી વધી છે, ઘરે નાના મોટા પ્રસંગ કરવા હોય તો પણ આજે થઈ શકતા નથી પણ જ્યારે સમાજ આગળ આવી અને આવું કાર્ય કરતા હોય છે ત્યારે દીકરા દીકરીના વાલીઓ પણ આની અંદર સહમતિ આપી અને સમૂહ લગ્નની અંદર એમાં દીકરા દીકરીને પરણાવે છે એ પણ એક સમાજ માટે ખૂબ જરૂરી બાબત છે કેમકે
સમૂહ લગ્નની અંદર પહેલા લોકો જોડાતા અચકાતા હતા. એનું કારણ છે કે સમૂહ લગ્નમાં લગ્ન કરીએ એટલે લોકો બોલતા કે સમૂહ લગ્નમાં પરણાયા છે. પણ આ યુગની અંદર આજે આ મહત્વની બાબત ખૂબ છે કે સમૂહ લગ્નની અંદર જોડાય અને સમાજને એક પ્રેરણા મળે છે. તો સમાજ આમાંથી પ્રેરણા લઈ અને ખૂબ આગળ વધે અને શિક્ષણને પણ ખૂબ મહત્ત્વ સમજીને પોતાના દીકરા દીકરીઓને શિક્ષણ પણ સારી રીતે આપે. હમણાં જેમ કિરીટભાઈ કહીને ગયા એમ કે ગુણવત્તાવાળું શિક્ષણ આપે. તો આજે ઘણા બધા એવા રસ્તાઓ ખુલ્લા થયા છે કે સરકારની અંદર પણ નોકરી મેળવીએ તો આજે તાત્કાલિક મળી જાય છે. તો સમાજને મારી આ તકે ખાસ વિનંતી છે કે કુરિવાજોને દૂર કરીને, અંધશ્રદ્ધાને દૂર કરીને તમારા દીકરા દીકરીઓને સારું શિક્ષણ આપો અને નવદંપતીને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી મારી વાત. યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન થયેલ હતું, ખૂબ સુંદર આયોજન થયું. તેમાં અત્યારે સમગ્ર દેશમાં જે પાકિસ્તાને પુલવામા હુમલો કરેલો એમાં 40 જવાનો આપણા શહીદ થયા, સાથે સાથે પાકિસ્તાન દ્વારા અભિનંદનને મુક્ત કરવામાં આવ્યો. એટલા માટે એક દેશ પ્રત્યેની દેશભક્તિની ભાવના અહીંયા ખાટ રાજપૂત સમાજ હંમેશા જ્યારે જ્યારે આ દેશને જરૂર પડી છે ત્યારે એમણે પોતાનું યોગદાન સમાજ માટે અને દેશ માટે આપેલું છે. ત્યારે ફરી એક વખત એમણે ઉદાહરણ પાડી અહીંયા શ્રદ્ધાંજલિ આપી, રાષ્ટ્રગીત ગાઈ અને જે આપણા શહીદો જવાનો શહીદ થયા છે એમને અને અભિનંદનને અને સરકારને ખૂબ ખૂબ શુભેચ્છા આપી. વાઢિયા મિતુલ કુમાર સાથે NS ગુજરાત ન્યૂઝ જુનાગઢ. તો મહાશિવરાત્રી કુંભ મેળો પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં સફાઈ અભિયાન અંદાજે 230 ટન કચરો એકત્ર કરી નાશ કરાયો. જુનાગઢ ભવનાથ ખાતે મહાશિવરાત્રી કુંભ મેળો સમાપન થતા મહાનગરપાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. બે દિવસમાં 230 ટન કચરો એકત્ર કરી નાશ કરવામાં આવ્યો. મહાનગરપાલિકા વાહન શાખાના અધિકારી અતુલભાઈ મકવાણાના જણાવ્યા અનુસાર હજુ પણ બે દિવસ જેટલો સમય સફાઈ કરતા લાગશે. ત્યારબાદ પૂરા વિસ્તારમાં દવાનો છંટકાવ કરી અને વિસ્તારને સંપૂર્ણ સ્વચ્છ કરવામાં આવશે. વાહન વ્યવહાર અધિકારી મહાનગરપાલિકા જુનાગઢ. તે શિવરાત્રિનો મેળો પૂર્ણ સારી અને સંતોષકારક પૂર્ણ થયેલ છે. પૂર્ણ થયા બાદ અત્યારે સફાઈ મહાનગરપાલિકા જુનાગઢના સ્ટાફ દ્વારા, એજન્સી દ્વારા સફાઈની કામગીરી હાથ ધરાયેલી છે. તેની અંદર અંદાજિત અમોએ 18 વાહનો અત્યારે રોકેલા છે. અમારો 10-12 જણાનો સુપરવાઇઝરનો સ્ટાફ છે અને 100 ઉપર એવા કામદારો રોકેલા છે. હાલમાં ટોટલ કચરોમાં અહીંથી અમોએ 263 ટન જેવો અહીંથી કચરો અત્યાર સુધીમાં કાઢેલો છે આજ દિન સુધીમાં. અને હજી અમારે 2 દિવસ સુધીની કામગીરી રહેશે, કારણ કે હજી અમુક સાધુ સંતો છે એ ધૂણાઓ હજી એમનામ છે અને એ માળાવાળા છે એ પણ પોતાના પાથરના પાથરી અને હજી પોતાનો ધંધો કરી રહ્યા છે. અને કોમર્શિયલ પ્લોટો જે અમે પાડવેલા છે એ પ્લોટો પણ હજી સુધી પોતાનો ધંધો રોજગાર ચાલુ છે અને એકાદ બે દિવસમાં હવે ખાલી થાય અને પોતે બંધ કરે તેવું લાગી રહ્યું છે. એટલે 2 દિવસની અંદર આખું ભવનાથ છે એ સંપૂર્ણપણે સાફ થઈ જશે અને ક્યાંય પણ કચરો જોવા નહીં મળે અને તમામ સ્થળે, તમામ રોડ ઉપર, તમામ રૂટમાં દવા છંટકાવી અને ભવનાથને સાફ સફે અમે જાહેર કરી દઈશું. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જુનાગઢ. તો બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં SSC તેમજ HSCની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં 18.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં CCTV કેમેરાથી સજ્જ હશે દરેક પરીક્ષા ખંડ. શરૂ થઈ ગયેલી SSC અને HSCની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરામાં આવેલ ઓગળ વિદ્યામંદિર તેમજ વિનય વિદ્યામંદિર સંકુલમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે ઓગળ તેમજ વિનય સંકુલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ કરતા પહેલા દરેક વિદ્યાર્થીઓને માથે કુમકુમ તિલક ચોખા તેમજ મીઠું મોં કરાવીને દરેક વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવી હતી. ઓગળ વિદ્યામંદિરના અશોક હાલાણી અને વિનય વિદ્યામંદિરના અણદાભાઈ પટેલે બાળકોને શુભેચ્છા પાઠવીને સત્કારી પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં ખૂબ શાંતિમય વાતાવરણમાં બાળકો નિર્ભય બનીને પરીક્ષા આપી હતી. પરીક્ષા ખંડમાં ચોરી ન થાય તે માટે દરેક પરીક્ષા ખંડમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધીમાં સંકુલમાં હોમગાર્ડ તેમજ પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે ગોઠવવામાં આવ્યો છે.
માર્ચ 2019 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે SSC અને HSCની પરીક્ષા માટે શ્રી વિનય વિદ્યામંદિર થરાની અંદર અમારે 2 યુનિટ ફાળવવામાં આવેલા છે, એમાં આજે SSC ગુજરાતી યુનિટ 1ની અંદર 360 બાળકો પરીક્ષા આપી રહ્યા છે, 12 બ્લોક છે ફાળવેલા. યુનિટ 2ની અંદર 196 બાળકો પરીક્ષા આપી રહ્યા છે, એમાં 52 બાળકો ન્યૂ કોર્સ અને 144 બાળકો એ ઓલ્ડ કોર્સ પરીક્ષા આપી રહ્યા છે. આમ અમારા આ સંકુલમાં બંને યુનિટોમાં થઈ અને 556 બાળકો આજે શાંતિના વાતાવરણમાં આનંદ અને ઉત્સાહથી પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા કામગીરી ખૂબ જ શાંત વાતાવરણમાં લેવાઈ રહી છે અને બધા ઉત્સાહથી કામ કરે છે. કોઈ બાળક ગેરહાજર બાળક હજુ 10 મિનિટનો સમય બાકી છે, પછી જ એ અમે આપને જણાવી શકીએ. આપનું નામ? ઈશ્વરભાઈ બી પટેલ, વિનય વિદ્યામંદિર ઇન્ચાર્જ આચાર્ય. આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. અત્યારે ધોરણ 10નું ગુજરાતી વિષયનું પેપર છે. અત્યારે ઓગળ વિદ્યામંદિર થરામાં અમારે યુનિટ 1માં 334 વિદ્યાર્થીઓ હાજર છે, 6 ગેરહાજર છે. કુલ 12 બ્લોક ફાળવેલા છે, 1 અપંગનો બ્લોક છે અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે. સવારે અમે 9:30 એ લોકો વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી વખતે કુમકુમ તિલક અને ચોખાથી અને મીઠો પેંડા વડે મીઠો મોઢો કરાવીને અંદર પ્રવેશ આપ્યો છે અને અત્યારે બાળકો બિલકુલ શાંત વાતાવરણમાં શાંતિપૂર્વક પરીક્ષા આપી રહ્યા છે. આપનું નામ? મારું નામ અશોકભાઈ વાલાણી. હોદ્દો આમ ઇન્ચાર્જ આચાર્ય છું અને પરીક્ષામાં સ્થળ સંચાલક તરીકે. હર્ષિ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ માત્ર છાયા સોસાયટી પાસે ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લેતા બાઇક ચાલકનો ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તો બંને ઇજા થતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર સાંજના સમયે રેતી ભરેલ ચૌધરી ટ્રક નંબર GJ1CX 4871ને ચાલક ફૂલ ફાસ્ટ હંકારીને લાવીને આગળ જતા બાઇકને ટક્કર મારતા બાઇક ઉપર જઈ રહેલા ત્રણેય બાઇક સાથે નીચે પટકાયા હતા. તો ટ્રક ચાલક બાઇક સાથે બાઇક ચાલકને 20 ફૂટ તથા બાઇકને 40 ફૂટ ઘસડી ગયો હતો. તો બાઇક સવારના માથાના ભાગેથી ટ્રકનું ટાયર ફળી વળતા માથાનો ભાગ છુંદાઈ ગયો હતો. તો મગજ સહિતનો ભાગ બહાર આવી ગયો હતો. તો બાઇક ચાલક સુજલ રાજુભાઈ રાઠોડ રહે લાલ દરવાજા પ્રાંતિજનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તો બાઇક ઉપર સવાર મિત અશોકભાઈ ભોઈ તથા પ્રથમ અશોકભાઈ ભોઈને શરીરે માથાના ભાગે અને પગે ઇજાઓ પહોંચતા તેઓને 108 મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા. તો અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકીને ભાગી ગયો હતો. તો અકસ્માતને લઈને ટ્રાફિક જામ થઈ ગયો હતો. તો લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો પ્રાંતિજ પોલીસને જાણ થતાં પ્રાંતિજ PSI MB ગજ્જર, બીટ જમાદાર હરીશચંદ્ર, મોહનસિંહ વસંતભાઈ સહિત પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિક ખુલ્લો કરી મૃતકને પ્રાંતિજ સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની તપાસ હાથ ધરી હતી. તો એકને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઝીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. પ્રાંતિજ સહિત તાલુકામાં ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તો પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ અને વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ આપતા પહેલા પ્રવેશ દ્વાર ઉપર શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલકની સાથે મોઢું મીઠું કરાવીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તો ધોરણ 10ના વિદ્યાર્થીઓને CCTV કેમેરા, સુપરવાઇઝર અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આવ્યું હતું. તો પ્રથમ દિવસે પેપર ઇઝી રહેતા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું હતું. શાંતિમય માહોલમાં વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર પ્રસાર થતાં તંત્રએ પણ હાશકારો લીધો હતો. ઝીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તલોદ તાલુકામાં વીસીઓ તરીકે કામગીરી કરતા વીસીઓ દ્વારા તેમની વિવિધ માંગણીઓને પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રશ્રી પરમારને આવેદનપત્ર આપ્યું. પ્રાંતિજ તલોદ તાલુકામાં આવેલા ગ્રામ પંચાયત કચેરીએ સેન્ટરોમાં વીસીએ તરીકે છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવતા વીસીઓ દ્વારા હાલ તાલુકામાં કમિશન પર કામગીરી આપી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવે છે ત્યારે હાલ ઓનલાઈન થતાં જે તે વ્યક્તિ ગમે તે જગ્યાએથી ઉતારા સહિત કઢાવી લે છે અને મહિનાનું ફિક્સ કામ કે પગાર જેવું હોતું નથી, જેથી મહિનાનું 200-300 રૂપિયા સુધીનું કામ થાય છે. જેથી સરકાર દ્વારા ફિક્સ પગાર તથા કાયમીનો લાભ તથા ઈ ગ્રામ સેન્ટરમાં પડતી મુશ્કેલીઓ સહિતની વિવિધ માંગણીઓ સહિત સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગણી સાથે પ્રાંતિજ તલોદ તાલુકાના વીસીઓ દ્વારા તલોદ તાલુકા પંચાયતથી બાઇક રેલી યોજીને પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ઓફિસ ખાતે જઈને તેઓને આવેદનપત્ર આપ્યું. તો આ પ્રસંગે પ્રાંતિજ વીસીઈ તાલુકા પ્રમુખ રાઠોડ વિજયસિંહ ભવાનસિંહ, તલોદ વીસીઈ તાલુકા પ્રમુખ બિપિનભાઈ છગનલાલ પરમાર તથા પ્રાંતિજ તલોદ વીસીઈ મંડળ તથા સાબરકાંઠાના વીસીઈ મંડળના નરેન્દ્રભાઈ વાણિયા સહિત ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપ્યું. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.